ધનસુરા તાલુકાના સિકા ગામ ખાતે ગામના મુખ્ય પ્રવેશમાં ગામની શોભામાં અભિવૃદ્ધિ કરતો અક્ષર પ્રવેશ દ્વારનું સારંગપુરના અક્ષર ચરણ સ્વામીના હસ્તે પૂજન વિધિ કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। નવનિર્માણ પ્રવેશ દ્વારના ઉદ્ઘાટન પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા હિંમતનગર મંગલ પુરુષ કોઠારી સ્વામી અને મોડાસાના નિર્મલ ચરણ સ્વામી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી અને આશીર્વચન સાથે અક્ષર પ્રવેશ દ્વારનું લોકાર્પણ કર્યું હતું। સિકા ગામના પ્રવેશ દ્વાર બનાવવાનો પ્રસ્તાવ સિકા ગામના સ્વર્ગસ્થ મણિભાઈ છગનભાઈ પટેલનો હતો। તેમના વિચારને અમલમાં લાવી અને સાર્થક કરનાર પટેલ રમણભાઈ છગનભાઈ અને તેમના બંને પુત્રો મોડાસા સાર્વજનિક હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ પટેલ અને ભાવેશભાઈ દ્વારા ગ્રામ સેવાના કાર્યને પૂરું પાડ્યું છે। અક્ષર પ્રવેશ દ્વાર પટેલ રમણભાઈ છગનભાઈના ધર્મપત્ની સ્વર્ગસ્થ રમીલાબેન પટેલ અને સ્વર્ગસ્થ મણિભાઈ છગનભાઈ પટેલના સ્મરણાર્થે નવનિર્માણ પામેલ પ્રવેશ દ્વાર ખુલ્લું મૂકતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો। અક્ષર પ્રવેશ દ્વારના લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ભાવેશભાઈ રાકેશભાઈના નાના ભાઈ છે, સર ટીચર કરંબકોટીથી ભાવેશભાઈ સિકા ગામ ખાતે અક્ષર પ્રવેશ દ્વારનું આજરોજ પરમ પૂજ્ય સંત શ્રી અક્ષરપુર સ્વામી સારંગપુર તેમજ મંગલપુરુષ સ્વામી કોઠારી સ્વામી હિંમતનગરના હસ્તે અને નિર્મલચરણ સ્વામીના હસ્તે આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ અક્ષર પ્રવેશ દ્વાર અમારા પિતા શ્રી મણિભાઈ છગનભાઈ પટેલ તેમજ સ્વર્ગસ્થ રમીલાબેન રમણભાઈ પટેલના સ્મરણાર્થે અમે બનાવેલો હતો।